આ સાત ચક્રો વિશે આપણે વધારે સમજશું અને ફરીથી અમે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે યોગાચાર્ય હરીશભાઈને. નમસ્તે, વંદે માતરમ. બેનને પણ ઓમ શાંતિ. નમસ્તે બેન. આખી વાતને આપણે આગળ વધારવી, એક એક ચક્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હરીશભાઈને પૂછીશ કે ભાઈ એનું કાર્ય તમે થોડુંક તો કહ્યું છે, પરંતુ એને એક્ટિવ કરવા માટે શું કરવાનું? મૂલાધાર ચક્ર જે છે એને શાસ્ત્રકારોએ કીધું જ છે મૂળ આધાર. મૂલાધાર ચક્ર પાસે જે સ્પંદન કેન્દ્ર છે, આત્માનું સ્પર્શ કેન્દ્ર છે, જો ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે સાધના કર્યા પછી, તો પ્રત્યેક વ્યક્તિની ઓરા 6 ફૂટની પરિધિમાં વિસ્તીર્ણ થયેલી જોવા મળે છે. પછી આભાના રંગો એવું કહે છે કે એનું વ્યક્તિત્વ કેવું છે. આજ્ઞા ચક્રથી જેટલા નીચે ઉતર્યા, છેલ્લું સ્પર્શ કેન્દ્ર જે છે આત્માનું, શરીર સાથેનું સંપર્ક કેન્દ્ર, એ મૂલાધાર ચક્ર છે.